वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकं वंदे कारण कारणं ऋषसुतं मुक्ति प्रदं धामदं वंदे मुक्तमुनिन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्रीनंदकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतं श्री पंच सेवाव्रतं श्री पंच सेवाव्रतं बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सदगुरु देव की जय तारीख 9 मई 2021 रविवार लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहेधाम परिवार ना तमाम भक्त ने जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत स्वामी भूज भणवा गया छे त्यानो उपद्रव उत्पात थता ते रामवाड़ी छोड़वानो निर्णय करे छे परंतु ते जावा माटे निमित्त कोनु घर बनावे छे बाई रूपाबाई नु એ રૂપાબાઈનું ઘર નિમિત્ત બનાવે છે અને એના આધારે આપણે જોતા હતા કે દાન કોને કહેવાય એમાં આપણે સદગુરુ શ્રી ગોપાળન સ્વામીના મતે કહેતા શ્રી ભાષ્ય ગીતા ભાષ્ય છે એ ગીતા ભાષ્યના આધારે દાનના 3 પ્રકાર હોય છે સાત્વિક દાન રાજસ દાન અને કયું દાન ભગત તામસી દાન તામસી દાન અંતર્ગત પણ આપણે બધું ઘણું બધું જોયું અને પ્રથમના 29ના આધારે કે જેની ઉપર એકાંતિક સાધુની કૃપા થતી હોય ભગવાનની કૃપા થતી હોય
અને રૂઢી બુદ્ધિ ક્યારે થાય? જ્યારે એ સાધુ વરદાન આપે કે ભગવાન વરદાન આપે ત્યારે રૂઢિબુદ્ધિ થતી હોય, રૂઢિબુદ્ધિ થઈ કૃપા થતી હોય છે. તો પૂજ્યપાદ ગુરુજી બહુ સરસ કહે છે કલ્યાણકારિકામાં કે જ્યારે મુક્તાનંદ સ્વામી જમતા હશે ને, જ્યારે મહારાજ જોડે સહજ છે આવશે ઘણું બધું. સ્વામીને મહારાજ બહુ થાળ આપતા, હા વળતા ત્યારે સ્વામીને નહોતા આપતા, પરંતુ ઘણા બધા એવા પ્રસંગ છે કે મહારાજ એમની પ્રસાદીની વસ્તુ કોને આપતા? સ્વામીને આપતા. ગુરુજી એમ કે જ્યારે મુક્તાનંદ સ્વામી જમતા હશે ને, મુક્તાનંદ સ્વામી જમતા હશે ત્યારે આપણે કોઈક જગ્યાએ કીડી મકોડા જીવજંતુમાં આવશું અને સ્વામી એમ દ્રષ્ટિ કરી હશે ને. સહજ છે, કાઠિયાવાડમાં માખીઓ એ બધું હોય જ ભગત, ખબર છે ને તમને. એટલે એમાં કંઈક આપણે એવા હશું ને અને સ્વામી આપણે પર દ્રષ્ટિ કરી હશે ને, એને કારણે આપણે આ સત્સંગમાં બેઠા હોઈએ. કેટલી મોટી વાત કરી ગુરુજી, અને સાચી વાત છે ને. એમ કે આપણે તોલમાં આવે એમ છે, આપણને કંઈ મુક્તાનું સમય મળે એમ છે? ના ભાઈ ના, એ અણસમજણ અજ્ઞાન કાઢી નાખવા જેવું છે. કારણ કે કારણને સમજવું ને બહુ અઘરું છે, કાર્ય સમજાઈ જાય, કાર્ય સમજાઈ જાય, પરંતુ કારણને સમજવું ને બહુ અઘરમ. કપરામાં કપરું હોય ને તો કારણ સમજવું, કારણના અભિપ્રાયને, કારણની રુચિને, કારણના તાત્પર્યાર્થને, કારણના લક્ષણાને સમજવું બહુ અઘરું છે. એ ડિટેલિંગ બરાબર અભ્યાસ કરીએ તો પણ નહિવત જેવું સમજાય, પરંતુ પરિપૂર્ણ તો સમજાય જ ના, પરિપૂર્ણ ના સમજાય. એટલે સ્વામીના યોગમાં કંઈક આપણે સ્વામી આપણી પર દ્રષ્ટિ કરશે ને ત્યારે સત્સંગમાં બેઠા છીએ આપણે, નહીંતર બેઠા હોત નહીં. એટલે એ રૂપાબાઈ ઉપર કૃપા શ્રીહરિને વરસાવી હતી, મુક્તાનંદ સ્વામીને વરસાવી હતી, એટલા માટે એ ઘરને નિમિત્ત કર્યું. એ વાતને ખૂબ ધ્યાનમાં રાખવી. આપણે વાત કરી હતી પ્રથમનું 29મું, પ્રથમનું 73મું, અંત્યનું 37મું. પ્રથમના 29ના વિશે આપણે વાતચીત કરી ચૂક્યા હતા. આજે પ્રથમના 73ના વચનામૃતના આધારે સ્વામીને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. એમાં એવું આવે છે કે જ્યારે દુર્વાસા ઋષિ હતા, ગોપીઓ પાસે આવ્યા, જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી. ત્યારે ગોપીઓ બોલી છે, અમે યમુનાજી કેમ ઉતરીશું? પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, યમુનાજીને એમ કહેજો છે, જો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલ્યો છે, અમારે આડે યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું? પછી ઋષિએ કહ્યું છે, કેમ કરીને આવ્યા હતા તમે? પછી ગોપીએ કહ્યું છે, અમે યમુનાજીને એમ કહ્યું છે, શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો, એટલે યમુનાજીએ અમને માર્ગ દીધો, પણ હવે કેમ કરીને ઘેર જઈએ? પછી દુર્વાસા ઋષિ બોલ્યા છે, યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. ત્યારે ગોપીઓના મનને વિશે અતિ આશ્ચર્ય થયું. આટલો જ મેં પેરેગ્રાફ ઉપાડ્યો છે, આખું તો મેં વચનામૃતના આધારે ઘણી રીતે સમાવી શકાય છે, પરંતુ આટલા ઉપર મેં વિચાર્યું તો ત્યાં જ મારું માઇન્ડ બંધ થઈ ગયું હતું કે સ્વામી રૂપાબાઈને નિમિત્ત કરી, રૂપાબાઈને સત્સંગ કરાવી,
આ દ્વારા શું કહેવા માંગે છે? જેમ ગોપીઓએ ગોપીઓને યમુનાજી આડા હતા, જ્યારે પેલી પાર જાઉં તો આડા હતા, તો કઈ રીતે ગયા? સૌપ્રથમ ઋષિને મળવા ગયા, સૌપ્રથમ ઋષિને મળવા ગયા યમુનાજીને પાર. તો યમુનાજી તો આડા હતા, તો પાર કેમ થયું? ત્યારે ભગવાને એમ કીધું, તો કેજો કે કૃષ્ણ ભગવાન સદા બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ. તો ગોપીઓ એ કીધું તો માર્ગ દીધો. તો ઋષિ પાસે પહોંચી ગયા, ઋષિને અન્ન જમાડીને પછી પાછા આવતા હતા. તે પાછું કીધું, આ તો યમુનાજી તો આડા છે, તો અમારે જવું કેમ? દુર્વાસા ઋષિએ પૂછ્યું, કેમ કરીને આવ્યા હતા? ત્યારે કીધું, ભગવાને અમને કીધું હતું બ્રહ્મચારી હો તો માર્ગ દેજો, તે એવી રીતે દીધો માર્ગ. તો ઋષિએ એવું કીધું, તમે એવું કહેજો યમુનાજીને હવે કે ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. તો માર્ગ દીધો. તો આપણે તો જાણીએ પેલા કે અમાર દુર્વાસા ઋષિ ઉપવાસી હતા તો માર્ગ દીધો, ભગવાન સદા બાળ બ્રહ્મચારી હતા. વચનમૃત કામને જીત્યાનું છે. ગોપાળનસિંહનો પ્રશ્ન છે બહુ ત્યાગી માટે, અને બધાને ત્યાગી ગ્રસ્ત બધાને સમજવા જોઈએ વચનામૃત છે. કારણ કે વચનામૃત 262 એવું ના કહી શકે કે ત્યાગી માટે છે, એવું પણ ના કહી શકે કે ગ્રહસ્થ માટે છે. એ આખું વચનામૃત કોઈ પણ માનવી હોય એના માટે આખું વચનામૃત ગમે રીતે ઘટાવી શકાય, અને ગમે રીતે તાર્કિક વિચારોથી પણ અને સદયુક્ત કહેતા સદવિચારો યુક્ત એને કોઈ પણ રીતે ઘટાડી શકાય. કહેતા આ દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હતા, કૃષ્ણ ભગવાન સદા બાળ બ્રહ્મચારી હતા. એટલે ગોપીઓને રસ્તો મળી ગયો. જ્યારે ગોપીઓ યમુનાજીને કીધું ત્યારે તો સ્વામી તો સદા ઉપવાસી જ હતા પહેલેથી. સ્વામી સદા ઉપવાસી જ હતા એવું અર્થાંતર આપણે ના કરી શકીએ. જમીએ છીએ તો જમતા હતા એવું ના કહી શકાય, ક્યારે ક્યારે ના કહી શકાય. કારણ કે જ્યારે શામદાજી મહારાજના આશ્રમમાં હતા, એનથી આપણે જે પૂર્વાશ્રમમાં હતા, તેને મોજ શોખ કહેતા બધું જ પ્રાપ્ત થતું હતું. સત્તા હતી કે નહીં એમની પાસે, પદ હતું કે નહીં, એ મહંત હતા કે નહીં ભગત? સ્વામી તો જે ધારે તે કરી શકત ને, પોતાની માટે સારા સારા થાળ પણ કરાવી શકત, થાળ મંગાવી પણ શકત, જમી પણ શકત. પણ કોઈ જગ્યાએ એવી રીતે લખેલું છે કે મુક્તાનંદ સ્વામીએ તો સારા સારા પકવાનો કરીને, જેમાં શામદાસજી મહારાજના આખ્યાનમાં કોઈ પણ ગ્રંથમાં, સાગર ગ્રંથ લ્યો કે હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ લ્યો કે તદ્રુપાનંદ સ્વામીની વાતો લ્યો, કોઈ જગ્યાએ એવું તમને મળે કે સ્વામીને જ્યારે શામદાજી મહારાજે વહીવટ સોંપ્યો ત્યારે ખૂબ એ ઠાઠ માઠથી રહેતા હતા, સદાને માટે સારા સારા પકવાન જમતા હતા, એવો અર્થ ક્યાંય મળે છે? એવું લખાણ ક્યાંય મળે છે? ક્યાંય ક્યાંય નહીં. સ્વામી ગમે, સ્વામીને ગમે એટલું પદ મળ્યું, માન મળ્યું, પણ કોઈ જગ્યાએ પદ અને સત્તાનો ઉપયોગ ન કર્યો. ત્યાગીની જેમ જીવન વિતાવ્યું છે, જે મળે તેવી રીતે જીવન વિતાવ્યું છે. આટલા બધા ભોગ માન પદ મળ્યા છતાં પણ નિર્લેપ રહ્યા અને નિષ્કામી વર્તમાનના હિમાયતી નું દ્રષ્ટાંત આપણે તો મુક્તાનંદ સ્વામી છે. અને અહીં તો રૂપાઈબાઈનું કલ્યાણ કરવું હતું ને, રૂપાબાઈનું કલ્યાણ કરવું હતું, એટલા માટે અન્ન ગ્રહણ કર્યું. એટલું જ નહીં, વાલા મુક્તો ભુજમાં સત્સંગના પાયા નાખવા હતા ને, ભુજમાં સત્સંગનો માર્ગ બનાવવો હતો ને, માટે સુંદરજી સુતારનું કહેતા રૂપાબાઈનું ઘર નિમિત્ત કર્યું. એટલું જ નહીં વાલા મુક્તો, હજી હમણાં આગળ આવશે પ્રસંગ આપણે, ત્યાં રહેવા માટે
જ્યાં ભૂતોનું ઘર છે ને ત્યારે સુંદરજી દીવાને ઘર આપે છે રહેવા માટે, અને કેટલાય ભૂતો રહે છે, એ ભૂતોનું કલ્યાણ કરવું છે, એ ભૂતોને સદમાર્ગ બતાવવો છે ને બદ્રિકાશ્રમમાં નાખીને ભગવાનના ધામમાં લઈ જવો છે ને, એ માર્ગ ખોલવો છે ને, એટલે મુક્તાનંદ સ્વામીને નિમિત્ત ત્યાં કર્યા. મુક્તાનંદ સ્વામી નિમિત્ત કરીને કહેતા, નિમિત્ત એટલે રામાનંદ સ્વામી થ્રુ. હમણાં શબ્દ ના આવ્યો કે ગોપીઓને આશ્ચર્ય થયું કે આટલા મોટા યમુનાજી એને કેમ પાર ઉતરાય. મને દુર્વાસા ઋષિનું નામ લીધું, કહેતા ઉપાસ્ય હોય તો માર્ગ દેજો, કૃષ્ણ ભગવાન સદા બાળબ્રહ્મ છે તો માર્ગ દેજો. તો ગોપીઓને આશ્ચર્ય થયું, એમ રૂપાબાઈને મુક્તાનંદ સ્વામીના દર્શન થયા ને, મુક્તાનંદ સ્વામીના દર્શન થયા ને, તરત એમને આશ્ચર્ય થવા માંડ્યું હતું. રૂપાબાઈને અતિ આશ્ચર્ય થઈ ગયું હતું. કેવા લાગ્યા કે આવા સંત તો મેં ક્યાંય જોયા નથી, ઘણાને મેં ભિક્ષા આપી છે, ઘણા મારે ઘેર આવે છે, ઘણી વાર મેં મંદિરે પણ ભિક્ષા આપી છે, પરંતુ આવા સાધુ મેં ક્યાંય જોયા નથી, ક્યાંય નથી જોયા. મને આમાં ભગવાનના દર્શન થાય છે, મારે ઘેર શું ભગવાન પધાર્યા, અને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દ્વારા મોક્ષનો માર્ગ દેવા માંગતા હતા. નકર તો રામાનંદ સ્વામી ભોજી જઈ શકત ને, રામાનંદ સ્વામી ભોજ ના જઈ શકત ભગત. એમને શિષ્ય હતા, હરિભક્તો હતા, તો પણ કઈ પણ નિમિત્ત કરીને ભાઈરામ દાસ સ્વામીને પ્રથમ તો મોકલત કે ના મોકલત ત્યાં ભોજ, કે જાઓ તમે સત્સંગ કરાવો, પણ નહીં, રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની વાટ જોતા હતા કે મારે મારા મુક્તાનંદ દ્વારા ના સત્સંગનો માર્ગ ખોલવો છે, વિદ્યાને નિમિત્ત કરી અને સત્સંગનો માર્ગ ખોલવો હતો. મુક્ત રામાનંદ સ્વામી જાણતા હતા મુક્તાનંદ સ્વામી મારે કે વિદ્યા ભણાવવાની જરૂર નથી, સ્વયં પારંગત છે, પરંતુ નહીં, અહીંયા જો મારી પાસે રાખીશ ને તો મારે એમને પાસે જે કાર્ય કરાવવાના છે અને જે એમની રાહ જોવાના છે ને ઠાકોરજી મહારાજ, એના માટે મારે મુક્તાનને મૂકવો પડશે. કેટલી સદગુરુની આ સદગુરુનું વિઝન તો જો, ગુરુદેવનું સ્વામી પ્રત્યે વિઝન તો જો, અને સ્વામી પણ એ ગુરુદેવના એક એક વિઝનને જાણતા હતા. હા, સદગુરુના વિઝનને જાણવું ને બહુ અઘરું છે, આમ તો જાણી જ ના કાંઈ મુમુક્ષુતાથી, કેમ કે મુમુક્ષુને તો પહેલેથી જ એવું જ હોય છે કે આ તો મારામાં હતું ને એટલા માટે, પણ સદગુરુ મુમુક્ષુની એટલી બધી ટેક કેર કરતા હોય છે ને એ આપણે નથી જાણતા. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દ્વારા ભુજમાં સત્સંગના પાયા નાખવા માંગતા હતા. રામાનંદ સ્વામી દ્વારા ભુજમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના પાયા નાખવા માંગતા હતા. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દ્વારા અનેક મુમુક્ષુને શ્રી હરિ ઠાકોરજી મહારાજ સુધી પહોંચાડવા માંગતા હતા સ્વામી દ્વારા. નહતર તો મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી જોડે ફરતા હોત તો પણ કલ્યાણ થઈ શકત, પરંતુ રામાનંદ સ્વામી જાણતા હતા કે નહીં, માર તો ખાલી જે હું આ નિમિત્ત મને ભગવાને કર્યો છે, ખરો ખેલ ખરેખર જે ભજવા આવવાના છે એમની આજ્ઞા પ્રમાણે રહેવું મારો ધર્મ છે. અને મુક્તાનંદ સ્વામી પણ બધું જાણતા હતા કે ગુરુદેવ જે કરે છે ને એ બધું જ બરાબર જ કરતા હોય. અને કહે મુક્તાનંદ સ્વામી, ના કે ગુરુદેવ હું તો આવ્યો છું, હવે તમે તો ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે તો મને ભુજ ભણવા મોકલો છો ને, આવું થોડું ચાલતું હશે ને, મારે તમારી જોડે રહેવું છે, હું તમારી સારી સેવા કરું છું, તમારી સારી સેવા ન કરતો તો તમને મોકલો તો બરાબર છે. પણ કોઈ જગ્યાએ મુક્તાનંદ રામાનંદ સ્વામી નથી કીધું, કોઈ જગ્યાએ નથી કીધું, કારણ કે સ્વામી છે ને એક એક રામાનંદ સ્વામીના વિઝનને જાણતા હતા. અને જ્યારે મુમુક્ષુ સદગુરુના વિઝનને જાણતો થઈ જાય ને, યત કિંચિત, કે જે કાંઈ કરે છે એ બરાબર કરે છે. અને એ પણ વાત યાદ રાખવા જેવી છે, સદગુરુની આજ્ઞાથી મુમુક્ષુ ગમે એટલો સાત સમુંદર પાર રહેતો હોય, અને ભુજ ક્યાં દૂર હતું, સ્વામી તો બંધિયામાં હતા અને ભુજમાં સ્વામીને ભણાવ મોકલા,
કેટલી મોટી ખાડી વચ્ચે આવે છે કે નહીં આવતી? એને ભુજમાં તો કોઈ હતું નહીં, સત્સંગી હોય તો બરાબર છે, કોઈ કોઈ નહોતું ત્યાં. પરંતુ મુક્તાન સ્વામી છે ને, રામનસિંહ જાણતા હતા કે ગુરુદેવ જે કરે છે ને એ બરાબર કરે છે, બરાબર કરે છે. અને આટલા દૂર રહ્યા છતાં પણ મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની નિષ્ઠામાં હોય કે એમના અભિપ્રાયમાં હોય કે એના રુચિમાં હોય, કોઈ પણ પ્રકારનો ફેર નથી થવા દીધો, કોઈ પણ પ્રકારનો ફેર નથી થવા દીધો. નહીતર તો વાલા મુક્તો સદગુરુ થકી મુમુક્ષુ જ્યારે દૂર રહેતો હોય ને ત્યારે ફેર પડ્યા વિના રે ને સમજણમાં થોડો ફેર પડી જાય એ ભૂલી જાય મુમુક્ષુ કે હું તો સદગુરુને જોઈને આવ્યો હતો, પરંતુ પછી તો બીજામાં બધામાં જતું રહે છે માઇન્ડ. એમાં ખરેખર મુમુક્ષુની ભૂલ હોય છે, સદગુરુની ભૂલ તો નથી હોતી. કારણ કે સદગુરુ સૌ પ્રથમથી એમ બોર્ડર બાંધી દીધી હોય છે કે બેટા તારા આમ આવી રીતે રહેવું એમ, પણ મુમુક્ષુ ભૂલી જાય છે. એના કારણે પછી પદ સત્તા માન પોતાનો ગુણ પોતાના સદગુણ એનો અહંકાર આવી જાય. પરંતુ સદગુરુ કાંઈ એને દૂર મૂક્યો હોય તો એનો અર્થ એવો નથી કે એની રુચિ ભૂલી જાય, સદગુરુને ભૂલી જાય, સદગુરુના મંતવ્યને ભૂલી જાય, એ નથી. અને હંમેશા એટલું યાદ રાખવું, સદગુરુ હંમેશા મુમુક્ષુને જ્યારે દૂર રાખે છે ને એનો અર્થ એવો નથી કે એમને પાસે નથી રાખતો. મહારાજનો ઉપરાંતમાં કહે છે ને કે કાશી બુરાનપુરી બુરાનપુરી કોણ જશે, ત્યારે સભામાંથી કોઈ ઊભા થાય ને અમારા દર્શનનો પણ લોભ ના રાખે, એને શ્રેષ્ઠ કીધું. હા, એવું પણ નથી કે સદગુરુ નજીક રહેતો હોય એની એ રુચિ ના જાણતો હોય, એ પણ જાણતો હોય, દૂર રહેતો હોય એ પણ જાણતો હોય. પરંતુ જો મુમુક્ષુનું આત્માનું કનેક્શન હોય કે દેહનું કનેક્શન હોય, સતત પોતાની આંખમાં હોય, પોતાના હાથમાં હોય, પોતાના પગમાં હોય, પોતાના માઇન્ડમાં હોય, સતત વિચારોમાં જો સદગુરુનું રટન ચાલતું હોય, ઠાકોરજી મહારાજનું રટન ચાલતું હોય, પોતાના પરંપરા સદગુરુ સંતોનું રટન ચાલતું હોય ને તો એને કોઈ ફેર ના પડે. નહીતર તો ફેર પડી જાય અને વર્તનમાં પણ આવી જાય, ક્રિયામાં પણ આવી જાય, ખ્યાલ આવી જાય. કારણ કે સહવાસ ઘણા બધાનો હોય તો સમજણ પણ ડિફરન્ટ થઈ જાય. સહજ છે, મુમુક્ષુની એટલી બધી તાકાત ના હોય, પરંતુ સત્પુરુષની આજ્ઞામાં નભ્યા જતા હોય, એને કરીને કલ્યાણ સરતું હોય. પણ જો એને એમ મનાય કે મને સદગુરુ જે માટે મોકલો છે એટલું જ મારે કાર્ય કરવાનું છે, બસ બીજું કાંઈ કરવાનું નથી, અને એ પણ જ્યારે ત્યારે તન મનથી રે અને એના મનમાં સતત ઠાકોરજી મહારાજનું ચિંતન, સતત પોતાના મોક્ષના દાતાનું ચિંતન ચાલતો રહે તો કોઈ જગ્યાએ અહંકાર, કોઈ જગ્યાએ માન, કોઈ જગ્યાએ બીજા સદગુણનો આડંબર દંભ ક્યારેય ના આવે. તો મુક્તાનંદ સ્વામી દૂર રામાનંદ સ્વામીથી રહ્યા, પરંતુ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની સૌથી નજીકમાં નજીક સંત હોય ને રામાનંદ સ્વામી, તો કોણ હતું ભગત? મુક્તાનંદ. તો ભુજમાં સ્વામી દ્વારા સત્સંગના પાયા નાખવા માંગતા હતા, સત્સંગનો માર્ગ ખોલવા માંગતા હતા. મારે મુક્તાને મૂકવા પડશે, જો હું મારી પાસે રાખીશ ને તો સત્સંગનો વિકાસ કે સત્સંગનો માર્ગ નહીં ખુલે. ભગવાને જે નિમિત્ત માટે આ પૃથ્વી પર આવવાના છે એ નિમિત્ત પૂર્ણ નહીં થાય. એટલે સત્સંગના પાયા નાખવા હતા, ભૂતોનું કલ્યાણ કરવું હતું, અને ભૂતોને પણ ભદ્રિકાશ્રમમાં નાખી અને શ્રીહરિ પાસે મોકલવા હતા. માટે મુક્તાનંદ સ્વામીને ભુજ મોકલવા પડ્યા. જેવી રીતે ગોપીઓને માર્ગ દીધો યમુનાજીએ, જ્યારે એમ કીધું દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય અને સદા કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દીધો, તો મુક્તાનંદ સ્વામીના જીવનમાં એક એક શબ્દ એવા રામાનંદ દેવાનંદ સ્વામીને કહેતા, ચિંતા ના કરો દેવાનંદ સ્વામી, ચિંતા ના કરો મહારાજ, અને ગુરુદેવ છે ને તો રસ્તો ખોલશે. એટલા માટે રસ્તો ખોલ્યો ને તો સૌ પ્રથમ નિમિત્ત કર્યું, સૌ પ્રથમ સત્સંગના પાયા નાખ્યા મુક્તાનંદ સ્વામી
નિમિત્ત કર્યું તો રૂપાબાઈનું કર્યું, રૂપાબાઈનું કર્યું. રૂપાબાઈ તો અન્નનું દાન કર્યું, પરંતુ મુક્તાનંદ સ્વામી તો મોક્ષનું દાન કરવા માંગતા હતા. મુક્તાનંદ સ્વામી તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું દાન કરવા માંગતા હતા, એમનો માર્ગ ખોલવા માંગતા હતા, એમનો માર્ગ ખોલવા માંગતા હતા. ગોપીઓને તો ખાલી યમુનાજી માર્ગ દીધો. શું કર્યું? ખાલી યમુનાજી જ માર્ગ દીધો, યમુના નદીએ જ માર્ગ દીધો. પણ આ મુક્તાનંદ સ્વામી તો આખા સત્સંગના જે નવા મુમુક્ષુ હોય એના માટે ઠેઠ અક્ષરધામનો માર્ગ ખોલવા માંગતા હતા. કેટલું મોટું કાર્ય કહેવાય, કેટલું મોટું માર્ગ. પ્રથમનું અંત્યનું 37મું. મહારાજ કે અંત્યના 37માં કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એકવાર જેને થયું હોય ને એને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. શું કીધું મહારાજે? જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય તેને ગમે તેટલા દેશ વિપરીત હોય, ગમે તેટલા કાળ વિપરીત હોય, ગમે એટલી ક્રિયા વિપરીત હોય, ગમે એટલો સંગ વિપરીત હોય, પણ જ્ઞાનનો લેશ જાય નહીં કે ભગવાન મને મળે એના જેવું કાંઈ છે નહીં. એ જે જ્ઞાન છે એને ક્યારેય ના ટળે, કારણ કે એને યથાર્થ નિશ્ચય કરેલો છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશ્વરી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધ અનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું, તેણે કરીને ખડ ધાન્ય ખાવા મળે અથવા ડોળીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપરીઓ ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય, પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાટ કરે છે, એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું, એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે. અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતું હોય ને તેને દરિદ્ર પણ વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે? તેમ જેને ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે તેને પછી સમાગમનો યોગ ન રહ્યો હોય અને બહાર નીકળી ગયો હોય તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધ અનુસારે ભોગે, પણ તે સુખને ભૂલી જાય નહીં. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે તો શું સાંભળે, તો પશુ જેવો છે. મહારાજ કહે, મહારાજે શું કીધું? કે જેને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરેલો છે ને એને આ કાંઈ યાદ આવે નહીં. શું? કે પૂર્વે તો હું સારા સારા વિષય ભોગવતો હતો, અત્યારે તો દેશકાળ ખરાબ છે તો મને ખરાબ ખરાબ વસ્તુ મળે છે, એવું કાંઈ સાંભળે નહીં. પણ ક્યારે ના સાંભળે? ભગવાન કહે છે ને સ્વરૂપનો યથાર્થ નિશ્ચય હોય ત્યારે. અને સમાગમનો યોગ ના રહ્યો હોય તો પણ એને કાંઈ થાય નહીં. તો ભુજમાં શું રામાનંદ સ્વામીનો યોગ હતો? મુક્તાનંદ સ્વામીને દેહ કરીને હતો ભગત? હે, મુક્તાનંદ સ્વામી પૂર્વે કેટલા વિષય પ્રાપ્ત થતા હતા? હામેલીને પદ મળ્યું હતું, માન મળ્યું હતું, સન્માન મળ્યું હતું, મોટા મોટા રાજા નમતા હતા, જે ધારે એમ કરી શકે એમ હતા, બોલે એમ થાય, કેટલું બધું સદાવર ચલાવતા હતા. અને સ્વામીને તો અત્યારે અન્ન પણ ભૂજવા નહોતું મળતું, તો પણ ક્યારેય દેવાનંદ સ્વામીને એવું કીધું કે દેવાનંદ સ્વામી કે આને કરતા મારા શામદાજી મારા જોડે સારું હતું, હું જે બોલું એ બધું મળતું, એવું દેવાનંદ સ્વામી ભગત કીધું ક્યારે? દેવાનંદ સ્વામીને સ્વામીએ કીધું ક્યારે કે મારે આવું પૂર્વ હતું અત્યારે કાંઈ નથી, આ તો રામાનંદ સ્વામી જોડે આવ્યો તો મને તો હા ઓછું થઈ ગયું પાછું, એવું કીધું ક્યાંય? કોઈ જગ્યાએ નહીં. એનું જો કોઈ કારણ હોય તો મુક્તાનંદ સ્વામીને શ્રીહરિનો સંપૂર્ણ નિશ્ચય એમનો કહેતા લક્ષ્ય પાક્કું હતું, મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને પ્રસન્ન કરવા છે. સમાગમનો યોગ ન રહ્યો રામાનંદ સ્વામીનો દેહ કરીને, પરંતુ મને કરીને આત્માએ કરીને શ્રીહરિ સાથે અને ગુરુદેવ સાથે એક તાર હતો, એક તાર હતો, એક તાર હતો.
એ એક તારના કારણે મુક્તાનંદ સ્વામી છે ને ધડાધડ ધડાધડ કલ્યાણના માર્ગે ખોલતા હતા, કલ્યાણના માર્ગે ખોલતા હતા. એટલા માટે આ રૂપાબાઈને આશ્ચર્ય થયું, આવા મોટા સાધુ મેં પ્રથમ વખત જોયા. આવા મોટા સાધુ પ્રથમ વખત જોયા. રૂપાબાઈ અન્નનું દાન દેવા માંગતા હતા અને અન્નનું દાન દીધું, પરંતુ મુક્તાનંદ સ્વામી તો મોક્ષનું દાન દેવા માંગતા હતા, મોક્ષનું દાન દેવા માંગતા હતા. અને ખરેખર દાન છે ને, રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દ્વારા દેહ માંગતા હતા. રામાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી એવું ના કીધું, હવે સ્વામી બહુ થઈ ગયું, તમારી આજ્ઞાથી હું ત્રણ જગ્યાએ ફરીને આવ્યો, એક તો અમરાપુરમાં ચિઠ્ઠી લઈને આવ્યો, શામળાજી મહારાજ પાસે જઈને આવ્યો, મૂળુભાઈનો હળ આકીને આવ્યો, હવે તો મને ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા માર્ગ તો બતાવો. પરંતુ સ્વામીએ નથી કીધું કોઈ જગ્યાએ, હમણાં કોઈ જગ્યાએ નથી કીધું. સ્વામીએ દર્શન કરતા જ એમને થઈ ગયું, હવે તો ઠાકોરજી મહારાજ મારી પર પ્રસન્ન છે 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 જ છે. કારણ કે જાણતા હતા મુક્તાનંદ સ્વામી કે હવે આ ગુરુદેવ મને જ્યાં લઈ જશે ને એ પ્રસન્નતાના માર્ગે લઈ જશે, એ પ્રસન્નતાનું દાન કરાવશે ઠાકોરજી મહારાજનું મને. અને હા, ખરેખર એ વાત એટલી વાત સાચી છે. અન્નનું દાન રૂપાબાઈએ કર્યું, પરંતુ રામાનંદ સ્વામીને ઠાકોરજી મહારાજનું દાન આપવા માગતા હતા. અને સ્વામીએ પણ જ્યારે રામાનંદ સ્વામી જોડે રહેતા હતા ને, ત્યારે રામાનંદ સ્વામીને ખૂબ મહિમા કીધો એમના ગુરુભાઈઓને ભક્તોને, ત્યારે રામાનંદ સ્વામી પ્રત્યે ઘણો બધો અહોભાવ થવા લાગ્યો. એટલે સ્વામીએ પણ ભક્તોને ગુરુભાઈઓને રામાનંદ સ્વામીના મહિમાનું દાન આપ્યું. એમને સમજણનું દાન આપ્યું કે કેવા આપણને ગુરુદેવ મળ્યા છે એનું દાન આપ્યું. પછી ગુરુદેવ વિચાર્યું કે મારે જો ભગવાનની જોડે પહોંચવું છે ને તો મારે મુક્તાનંદ સ્વામીને નિમિત્ત કરવા પડશે. જો મુક્તાનંદ સ્વામીને ભૂજે નહીં મોકલું ને મુક્તાનંદ સ્વામી તો થોડાકને દાન આપશે, મહેમાનનું દાન સમજણને આપશે, પરંતુ મારે મારા મુક્તાનંદનું દાન છે ને આખા બ્રહ્માંડને આપવું છે. કોને આપવું છે? એક એક જન છે ને મારા મુક્તાનંદ પાસે બેહે અને ભગવાનના દ્વાર સુધી પહોંચે. મારે મુક્તાનંદનું દાન બધાને પહોંચે ને તેવું કરવું છે. માટે ભુજથી પ્રારંભ કરાવ્યો. અને ભુજમાં પણ સ્વામીએ અનેક વિદ્વાનોને પોતાની પ્રતિભાથી, પોતાની દાસત્વ ભક્તિથી અને પોતાના સદગુણથી અનેક વિદ્વાનોને સ્વામી પ્રત્યે અહોભાવ થાય, સ્વામીનો ગુણ આવે. હા, ભુજમાં જે વિદ્વાનો હતો ને સ્વામી પ્રત્યે બહુ ભાર રાખતા હતા, સ્વામીનો બહુ મહિમા રાખતા હતા, સ્વામી પર બધાય વારી જતા હતા. શું મુક્તાનંદ સ્વામી છે ને. પરંતુ દ્વેષથી નહોતું જોઈ શકાતું. વિદ્વાનોને પણ મોક્ષનું દાન કર્યું. અને એમાં સૌ પ્રથમ નિમિત્ત કર્યા હોય ને તો રૂપાબાઈને નિમિત્ત કર્યા. એમને રામાનંદ સ્વામીનું દાન દેવું હતું રૂપાબાઈને. મુક્તાનંદ સે એવું હતું, મને જેવા ગુરુદેવ ઓળખાયા છે એવા હવે મારે ઓળખાવા છે. એટલે અન્નનું ગ્રહણ નિમિત્ત કર્યું, નહીં તો મુક્તાનંદ સ્વામી હું અન્નની કઈ ખોટ હતી ભગત? હે, અન્નની કઈ ખોટ હતી? એ ધારે બધું કરી શકે એમ હતા. પરંતુ જ્યારે મોટા પુરુષને આ બર્મામાં આવીને જ્યારે માનુષિક લીલા કરી હોય છે ને ત્યારે ઘણું બધું ગ્રહણ કરતા હોય છે. અને ખરેખર તો મોટા જ આપણને દાન આપતા હોય. રૂપાબાઈ તો અન્નનું દાન કર્યું, પણ હા, મેં મુક્તાનંદ સિંહ કેટલું દાન દેવા માંગતા હતા એ રૂપાબાઈને ખ્યાલ હતો ભગત? હે, રૂપાબાઈને એના સુંદરજી સુતાને શ્રીહરિની ભેટ થવાની એ ખ્યાલ હતો? મુક્તાનંદ સિંહ દ્વારા થવાનું હતું ને બધું એમને. અને રૂપાબેન રામાનંદ સ્વામીની ભેટ થવાની છે એને ખ્યાલ હતો કે રામાનંદ સ્વામી મળશે એમ? પણ તો મુક્તાનંદ સ્વામી રૂપાબાઈના જીવનમાં રામાનંદ સ્વામીનું દાન દેવા માંગતા હતા,
ઠાકોરજી મહારાજનું દાન દેવા માગતા હતા, દાન દેવા માગતા હતા. અને એ પણ હું વાત કહીશ, અન્નનું દાન એટલું કર્યું તો કેટલું મહત્વનું એનું પરિણામ આવ્યું ને એ પણ હું કહીશ આગળ. અને કીધું ને મોટા જ ખરેખર દાન આપતા હોય છે. જો ને ઠાકોરજી મહારાજે સૌ પ્રથમ આ બ્રહ્માંડમાં મુક્તાનંદ સ્વામીને મોકલી, કહેતા તો પેલા ધર્મદેવ ભક્તિ માતા રામાનંદ સ્વામી આવ્યા, પરંતુ મુક્તાનંદ સ્વામી પણ આ બ્રહ્માંડમાં આવી અને મહારાજે આપણને આપ્યા. અને મુક્તાનંદ સ્વામી પાછા આધારણ સ્વામીને આપ્યા, અને આધારણ સ્વામી પાછા વૈકુંઠચરણ સ્વામીને આપ્યા, હરિપ્રિય સ્વામીને આપ્યા, હરિપ્રિય સ્વામી વૈકુંઠચરણ સ્વામી આપ્યા, વૈકુંઠચરણ સ્વામી નારાયણ સ્વરૂપ સ્વામી આપ્યા, નારાયણ સ્વરૂપ સ્વામી દાદા ગુરુજી આપ્યા, દાદા ગુરુજીએ કોને આપ્યા, દાદા ગુરુજી ના હોય તો હું દાદા ગુરુજી મળવાના હતા આપણને, કંઈ ભગત મળવાના હતા. તો એનો કેફ અને એનું દાન, એમનું ઔદાર્ય પણ આપણને એનું ના સમજાય તો કેટલું ખરાબ કહેવાય, કહેવાય કે ના કહેવાય, કહેવાય કે ના કહેવાય. ભલે ને પ્રત્યક્ષ નથી જોયા, પરંતુ પ્રત્યક્ષની અનુભૂતિ કરાવે, દાદા ગુરુજીની અનુભૂતિ કરાવે, મુક્તાનંદ સ્વામીની અનુભૂતિ કરાવે, આધારણ સ્વામીની અનુભૂતિ કરાવે, આપણા ગુરુ પરંપરાની સર્વેની અનુભૂતિ કરાવે ને એ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોઈ શકાય. અને ખરેખર રૂપાબાએ જેવી રીતે દાન કર્યું ને અન્નનું, એ રીતે મોક્ષનું દાન મુક્તાનંદ સ્વામીએ કર્યું ને, એ રીતે સદગુરુ આપણને મોક્ષનું દાન આપતા હોય છે. જ્યારે એમની દ્રષ્ટિ આપણી ઉપર પડીને સૌ પ્રથમ આપણી ઉપર પ્રથમ દિવસે તો મોક્ષનું દાન કરી દીધું હોય, મોક્ષનું દાન કરી દીધું હોય, બીજ વાવી દીધું હોય, પરંતુ મોક્ષને ખ્યાલ નથી હોતો. જો ને આજે ગુરુજી આટલી ઉંમરે છે, 63 વર્ષની ઉંમરે, તો એ છાપરામાં રહી છે, એ તો ધારે તો કરી શકત ને, પણ આપણને બધી જગ્યાએ ક્યાં રાખ્યા છે, સેફમાં રાખ્યા છે ને, સેફ તિજોરીમાં રાખ્યા છે. એ આટલું બધું સદાવ્રત ચલાવતા હોય પોતાના ગુરુજીની સ્મૃતિમાં, એક એક ગરીબને ગોતીને વડોદરામાં ભોજન આપવા જવું અને સદાવ્રત ચલાવવું કેટલું અઘરું કામ કે નહીં ભગત, અઘરું. કેટલાને અનાથ હોય કે ફી ભરી શકે એવા સંજોગો હોય, કેટલાને ભણાવ્યા છે અને કેટલાને ભણાવ્યા હતા એવા કેટલાય વિદ્યાર્થીઓ છે, સદાવ્રતની સેવા કરે. હમણાં તો આ કોવિડ ચાલ્યો છે તો કેટલી ટિફિનની સેવા ચાલે કે નહીં વડોદરાથી કંડારીથી, હે? પરંતુ એ મૂળમાં કોણ છે, સદગુરુ છે, નહીં તો આપણને કઈ વિચાર આવત, આપણને એવું થતું ભાઈ એનું પ્રારબ્ધ હવે ના મળ્યું તો થાય કે ના થાય, પરંતુ નહીં. મોટા પુરુષ છે ને અન્નના દાન દ્વારા પણ અનેક તવંગરને, અનેક ગરીબોને છે ને ભગવાન સુધી પહોંચાડવા હોય. સત્પુરુષનું ખાલી સંકલ્પ થાય ને કે ટિફિનની સેવા કરો, સત્પુરુષ એટલો સંકલ્પ કરે ને કે ગરીબોને જમાડો અને ગરીબે જમીને ખાલી એના હૃદયમાં આવે ને, એના હૃદયમાં ખાલી એટલું થાય ને કે આ મંદિરથી આ સેવા આવી હતી, અને મોટા પુરુષ કઈ રીતે કલ્યાણ કરતા હોય છે, મોટા પુરુષ કઈ રીતે મોક્ષનું દાન કરતા હોય છે, મોટા પુરુષ કઈ રીતે બીજી મેળતા હોય છે, કાંઈ ખબર ના હોય, કાંઈ ખબર ના હોય. કેટલાય દાદા ગુરુજીના કહેતા, દાદા ગુરુજીની સ્મૃતિમાં સદારા ચાલે છે વડોદરામાં, તો કેટલાય જમે છે કે નહીં જમતા ભગત, કેટલાય જમે છે ને ગરીબો, કેટલાય જમે છે. તો બધાને બીજ તો થવાના ને, બીજ તો જવાના, આ જમે આવતા જન્મ સત્સંગમાં તો જન્મ લેવાના ને, બધા લેવાના, કોઈ પણ ગરીબો લેવાના. એનું કારણ, એનું જો કોઈ કારણ હોય તો સંકલ્પ કરતા કોણ છે, સત્પુરુષ કેવા છે, એની ઉપર ડિપેન્ડ છે. સત્પુરુષમાં આ બ્રહ્માંડમાં આવવાનું માત્ર ને માત્ર નિમિત્ત હોય ને તો મોક્ષનું દાન કરવા માટે અને મોક્ષનો ધોરી માર્ગ ખુલ્લો કરવા માટે અને જાળવવા માટે. આજે ગુરુજી કેટલું છુટ્ટા હાથે દાન આપ્યું, કેટલું. અને તો ગુરુજી આપણને આ ઠાકોરજી મહારાજ અને પરંપરાનું દાન આપ્યું. અને ખરેખર અને એ કઈ સેવા અંગીકાર કરતા હોય ને, એ કઈ એમના અર્થે નથી કરતા હોતા. આ મુક્તાનંદ સ્વામીએ કઈ અન્ન ગ્રહણ કર્યું તો હું એમના માટે કર્યું ભગત, એ તો બીજા કોઈના ઘેરે જઈને પણ અન્ન લઈ શકત, પણ મુક્તાનંદ સ્વામી જે અન્ન ગ્રહણ કર્યું રૂપાબાઈનું તે એમના અર્થે કર્યું હતું મુક્તાનંદ સ્વામી ભગત, દેવાનંદ સ્વામી એમના અર્થે કર્યું હતું અન્ન ગ્રહણ, ના ના, પણ કોના માટે ગ્રહણ કર્યું હતું,
રૂપાબાઈના કલ્યાણ માટે, કલ્યાણ માટે. અને વાત પણ એટલી પાકી છે કે સત્પુરુષના સમાગમ વિના અને ઠાકોરજી મહારાજને જાણ્યા વિના મોક્ષનો માર્ગ ખુલતો નથી, ખુલતો નથી અને ખુલતો નથી. પ્રથમના 29માં એવું કીધું, કૃપા જ્યારે કૃપા સત્પુરુષની થાય ને ત્યારે અપાર થતી હોય છે, અને એ જ્યારે એની કૃપા થાય ને તો બધું જ બધું ખુલી જતું હોય છે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામીએ બ્રહ્મસૂત્ર જે વ્યાસસૂત્ર છે ને એમની ઉપર ભાષ્ય લખેલું છે, એ ભાષ્યમાં સ્વામીએ એવું કીધું, પ્રથમ અધ્યાયમાં દ્વિતીય પાદમાં છે, સર્વત્ર પ્રસિદ્ધ અધિકરણ છે, અતત અધિકરણ છે, ગુહા પ્રવિષ્ટ અધિકરણ છે અને અંતરા અધિકરણ છે. એ અંતરા અધિકરણમાં 17મું સૂત્ર છે, એ સૂત્રનું નામ છે શ્રુતોપનિષદ કગત્ય વિધાનચ. બહુ સરસ કીધું સ્વામી એમાં કે શ્રુતમ ઉપનિષદી કમ આનંદમયમ બ્રહ્મ એહી તેષમ શ્રુત બ્રહ્મ સ્વરૂપાણમ અધિગંતવ્યા અર્ચિરાદિ ગતિ તદાખ્ય માર્ગસ્ય અક્ષી પુરુષમ શ્રુતવતઃ. શ્રુતવતઃ એટલું જ નહીં, પ્રથમ અધ્યાયમાં સ્વામી એટલું ગજબનું કીધું છે ને, એની વાત જાજો. અતો નિષ્કામ લિંગ ધર્મો પીતો નિષિદ્ધ કામ્ય કર્મ રહીતો યથા શ્રુતિ સ્મૃતિ ચોદિત કર્માનુષ્ઠાન સંપન્ન ચિત્ત શુદ્ધિ શમદમાદિ સાધન સંપન્નત્વાત સદગુરવ અનુગ્રાય કૃષ્ણ શબ્દ વાચ્ય નારાયણ પરમ ભક્તિ યુક્ત ઇથમ ભુક્તો મુમુક્ષુ શ્રુતિ સારેભ્ય કૃષ્ણાભિધેય નારાયણ રૂપમ પરમ બ્રહ્મ વિદિત્વા તન ચિંત્ય મુક્તો ભવતિ ઇતિ જ્ઞાનો પાસન વિધિ સંપન્ન. સ્વામી એ કહેવા માંગે છે પ્રથમ અધ્યયના કેતા ચોથા અધિકરણમાં હોય, અને મેં પ્રથમ અધ્યયમાં પ્રથમ અધિકરણની વાત કરી, બેનું એક 17મું સૂત્ર છે અને એક 7મું સૂત્ર છે. એ બે સૂત્રનો અર્થ એવો થાય છે કે જ્યાં સુધી સત્પુરુષની કૃપા નથી થતી ને, જ્યાં સુધી સત્પુરુષની કૃપા નથી થતી અને જે સત્પુરુષથી કૃપા થયેલો મોક્ષ નથી ને એને ક્યારે પરબ્રહ્મ જાણી શકતો નથી, ક્યારે પરબ્રહ્મ જાણી શકતો નથી, ક્યારે જાણી શકતો નથી, ક્યારે ભગવાન પ્રસન્ન કરી શકતો નથી. આ 17માં સૂત્ર પ્રમાણે, અને મેં હમણાં બીજું કીધું કે જ્યાં સુધી સદગુરવાનુગ્રાહ્ય એની કૃપા ન થાય ને ત્યાં સુધી કોઈ માર્ગ ખુલતા નથી, કોઈ માર્ગ નથી ખુલતા, કોઈ માર્ગ નથી ખુલતા. અને હતું જ એવું, જો રૂપાબાઈને સ્વામી ન મળત તો મોક્ષનો દ્વાર ખુલવાનું હતું ભગત? એમને રામાનુજીની ભેટ થવાની હતી? ના થાય, ક્યારે ક્યારે ના થાય, ક્યારે ના થાય. અને પહેલી વાત એટલી જ, અક્ષરધામમાં બધું ગોઠવાઈને જ આવ્યું હોય. મેં ના કીધું, એક વાત માઇન્ડમાં બહુ ફિટ રાખી, ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ અક્ષરધામમાં આખું ચોખ્ઠું રચીને આવતા હોય છે, એટલી વાત યાદ રાખી. સુખ દુઃખ માન અપમાન સન્માન બધું ચોખ્ઠું ફિટ કરીને આવે કે આપણે આ બ્રહ્માંડમાં જઈને આટલું કામ કરવાનું છે અને આટલું કાર્ય કરીને આવતું રહેવાનું છે. એના માટે હર્ષ પણ ગ્રહણ કરે, શોક પણ ગ્રહણ કરે, સુખ પણ આપે, દુઃખ પણ ગ્રહણ કરે, બધું જ ગ્રહણ કરે, બધું જ ગ્રહણ કરે. તો મુક્તાનંદ સ્વામી ભુજમાં આવ્યા ને, ભુજમાં સત્સંગના પાયા નાખવાના હતા ને, તો સ્વામી સદાવ્રતને કે સદાવ્રતને ક્યાં અન્નને નિમિત્ત કરી, અન્નને નિમિત્ત કરી અને મોક્ષનો માર્ગ ખોલવા માંગતા હતા, મોક્ષનો માર્ગ ખોલવા માંગતા હતા. અને જ્યાં સુધી દાન કમ્પ્લીટ ના કરીએ ને ત્યાં સુધી બધું ખોટું છે. દાન મેં ના કીધું, હમણાં સાત્વિક રાજસ્થાન તામસમાં આવી ગયું ને, રૂપાબાઈ દાન કર્યું ને એ નિસ્વાર્થ અને નિષ્કામ યુક્ત હતું, એટલે મોક્ષનો માર્ગ ધડાધડતે ખોલવાનો હતો. અને જ્યાં નિષ્કામ ભાવ અને નિસ્વાર્થ ભાવ ના હોય ને તો ગમે એટલી સત્પુરુષ કૃપા કરે તો મોક્ષનો માર્ગ ના ખુલે, કારણ કે તમારા દાનમાં તમારે છળકપટ ને તમારો સ્વાર્થ રહેલો એ પછી એવું જ થાય. સમજી ગયા ને તમે ભગત? એટલે એવું જ થાય. એટલે કોઈ પણ કાર્ય કરીએ એ પછી દાન
કોઈ પણ અન્નનું દાન હોય, વિદ્યાનું દાન હોય, કોઈ પણ દાન કરે, નિસ્વાર્થ નિષ્કામ ભાવે કરું રૂપાબાઈને, તો મોક્ષના દ્વાર ખુલે, નહીં અન્યથા ના ખુલે. અને ખરેખર સત્પુરુષ તો આપણને મોક્ષનું દાન દેવા આ બ્રહ્માંડમાં પધારતા હોય છે, મોક્ષનો દ્વાર ખોલવા માગતા હોય છે. અને આ મુમુક્ષુપાએ મોટા પર શું આશા રાખે, શું આશા રાખે મુમુક્ષુ? તો ખરેખર સત્પુરુષ આપણને જે દેવાય તે આપી દીધું, પણ મુમુક્ષુએ તો દાન આપવાનું તો એ જ રહ્યું કે એમની સમજણ કેવી છે, એના સ્વભાવ કેવા છે, એના બધું જ એના સ્વભાવ છોડવાનું દાન મુમુક્ષુએ સત્પુરુષને કરવું જોઈએ. મુમુક્ષુએ એક સમજણ રાખવી જોઈએ, હું કોના માટે આવ્યો છું, હું શું કરવા આવ્યો છું, મારા પ્રથમ દિવસ કેવા હતા, પ્રથમ દિવસે હું કોને જોઈને આવતો, એ જ મારા હૃદયમાં થનગનાટ કરવા જોઈએ, એ જ થનગનાટ કરવા જોઈએ. પછી આ લોકના રાગ હોય, આ લોકના વ્યક્તિ હોય, આ લોકનો સ્વાર્થ હોય, કે આ લોકનો આ લોકની સત્તા હોય, કે પદ હોય, અધિકાર હોય, એ ત્યારે જ નાશ પામે જ્યારે મુમુક્ષુ પ્રથમ દિવસ યાદ રાખે છે. મુક્તાનંદ સ્વામીને પ્રથમ દિવસ યાદ હતો, મારી જોડે રામાનંદ સ્વામી, એમ જ્યારે વાલા મુક્તો આપણને થઈ જશે ને, પ્રથમ દિવસે મને જે ઠાકોરજી મહારાજના દર્શન થયા સદગુરુ વતે, એ સદગુરુના દર્શન અને ઠાકોરજી મહારાજના દર્શન, એમની આજ્ઞા, એમના શબ્દ, એ જો રોમે રોમા થનગનાટ કર્યા કરીએ ને, અને એ જ સત્પુરુષ દૂર હોય અને એ સત્પુરુષ નજીક હોય, છતાં પણ રોમે રોમા થનગનાટ સદગુરુનો હોય ને, થનગનાટ ઠાકોરજી મહારાજને, થનગનાટ પોતાની ગુરુ પરંપરાનો હોય ને, તો કોઈ દિવસ આ લોકના તમારે કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ સ્વાર્થ હોય, કોઈ પણ ફસાય નહીં, એ સતત એની દોરી જાતી જ હોય કે નહીં, આ ઠાકોરજી મહારાજ ગુરુ છે, મારે કોઈ અધિક ના થવું જોઈએ, કોઈ નહીં, કંઈ નહીં, કોઈ સત્તા હોય, કોઈ પદ હોય, કોઈ અધિકાર હોય, કંઈ પણ, એમને પૂછ્યા વિના, એમની રુચિ વિના, કઈ કઈ એટલે કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. એટલે આ મોક્ષના દ્વાર ખોલવા માંગતા રૂપાબાઈ દ્વારા. એટલે દેવાનંદ સ્વામીએ કીધું કે સ્વામી રૂપાભાઈ આપણને ઘણું બધું દાન દીધું અન્નનું. શું કીધું કે સ્વામી, હવે તો આપણે ઘણા દિવસ આ અન્નથી ચાલશી, પરંતુ રહેવાની શું કરશું આપણે સ્વામી, અન્ન તો આપણને ભગત મળી ગયું. સ્વામી કહે છે, દેવાનંદ સ્વામી મુક્તાનંદ સિંહ કહે, સ્વામી અન્ન તો ઘણું બધું મળી ગયું, હવે ઘણા દિવસ ચાલશે, પણ રહેવાનું શું કરીશું, આવું કીધું. અને જ્યાં સંતો આમ પાછા વળતા હતા ને, એટલે તરત રૂપાભાઈ કીધું, એ મહાત્મા ઉભા રહ્યું, તમારે વધારે કઈ જોતું છે? શું કીધું, તમારે વધારે કઈ જોતું છે? ત્યારે મુક્તાન છે બે હાથ જોડી કે ના, અમારે કઈ જોતું નથી, કઈ નથી જોતું. પણ સ્વામીનો ચહેરો ખાલી આમ હતો ને, દેવાન છે નીચો પડેલો ખાલી, અને મુક્તાન છે પ્રફુલ્લિત હતા. એટલે રૂપાબાઈની નજર દેવાન સ્વામી ઉપર ગઈ, એટલે કંઈક લાગે છે પણ સ્વામી જણાવતા નથી. શું લાગ્યું રૂપાબાઈને? લાગે છે પણ જણાવતા નથી, એ જણાવતા નથી ને, એ વાત આપણે કાલે દોહરાવીશું. એ કથન પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.